પ્રોપર્ટી લેવી હવે વધારે મોંઘી થાય સાબિત થઈ શકે છે આપણે જાણીએ છીએ કે જંત્રી દર તાજેતરની અંદર વધારવામાં આવ્યો હતો અને હવે આપણે જોઈ રહ્યા છે કે કન્સ્ટ્રક્શન ફી ચાર્જનો વધારો અહીંયા આગળથી કરવામાં આવ્યો છે અને આ અંગેનું સર્ક્યુલર એમસી કમિશનરે જાહેર કર્યું છે તો બાંધકામ વિકાસ પરવાનગી ફીની અંદર આ સર્ક્યુલરની અંદર વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે જે વસ્તુની અંદર વધારો કરાયો છે એની અંદર ચણતર ફી બિલ્ડિંગ મટીરિયલ્સ અને રિમૂવલ જે આ બિલ્ડિંગ મટીરિયલ રિમૂવલનો ચાર્જ છે એની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ટ્રી પ્લાન્ટેશન ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવેથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ ડિપોઝિટ છે એ પણ અહીંયા આગળથી વસૂલ કરવામાં આવશે અને આની સાથે જ પર્કોલેશન વેલ ડિપોઝિટ પણ વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચણતર ફી જે છે તે રહેણાંક માટે અને કમર્શિયલ માટે અલગ અલગ રીતે લાગુ થવાની છે અને ટ્રી પ્લાન્ટેશનની ડિપોઝિટ છે એ રહેણાંક માટે ત્રણ હજાર રૂપિયાની એ પ્રતિવૃક્ષ પ્રમાણે લાગુ થવાની છે બિન રહેણાંક માટે પાંચ હજાર રૂપિયા પ્રતિવૃક્ષની જોગવાઈ અહીંયા આગળથી કરવામાં આવી છે ટ્રી પ્લાન્ટેશનની જાળવણી જો નહીં થાય રેન વોટર હાર્વેસ્ટિંગની ડિપોઝિટ તો અહીં આગળથી જપ્ત કરવામાં આવી શકે છે પાંચ વર્ષ ટ્રી પ્લાન્ટેશનની જાળવણી નહીં હોય તો પણ બિલ્ડરની જે ડિપોઝિટ છે એ અહીંયા આગળથી જપ્ત થઈ શકે છે આ ઉપરાંત આપણે એ પણ જણાવી દઈએ કે ચણતર ફીના દર જે છે પ્રતિ ચોરસ મીટરના રહેણાંક માટે ચોલીસ રૂપિયા તથા બિન રહેણાંક માટે સાહીઠ રૂપિયા લાગુ કરવામાં આવશે તો બિલ્ડિંગ મટીરિયલ્સ રિમુવલ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે પ્રમાણે સૂચિત બાંધકામના પંચોતેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર અથવા તો લઘુત્તમ પચોતેર હજાર રૂપિયા પ્રતિ પરવાનગી લેવાની જોગવાઈ આ સર્ક્યુલરમાં કરવામાં આવી છે